नमस्कार दर्शक मित्रों, आपणे નિહાળીશું સિટીલાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજપરા ખોડિયાર ખાતે બે દિવસનો ખોડિયાર ઉત્સવ સંપન્ન। સત્ય આર્ટ ગેલેરી દ્વારા ગુજરાત ફોટો ફેસ્ટિવલ 2015 નું આયોજન। સમય પહેલા તપાસ કરી હાઇપોથાઇરોઇડિઝમને રોકી શકાય છે। મુખ્યમંત્રી શ્રીની સૌજન્ય મુલાકાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ। રાજકોટના ભૂમાફિયાઓને પાસા। રાજકોટમાં હત્યાનો બનાવ। મુંબઈમાં વિવિધ ભારતી સેવાની ચેનલનું ઉદઘાટન। રાજપરા ખોડિયાર ખાતે બે દિવસનો ખોડિયાર ઉત્સવ સંપન્ન। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ખાતે બે દિવસનો ખોડિયાર ઉત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો। તારીખ 15ના રોજ બીજા દિવસે પ્રાચીન ગરબો, ગોપ ગુંથણ, રાસ, મિશ્ર રાસ, લોક સંગીત, ડાયરો સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જેની પૂજા અર્ચના થાય છે તેવા જગત જનની માં ખોડિયારના તીર્થસ્થળે રાજ્ય સરકારના દ્વારા બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય તેમાં ભગવતીની ઈચ્છા અનુસાર જ કાર્ય થઈ શકે। આ કાર્યક્રમના માધ્યમથી વડીલોની સેવા કરવાનો શુભ સંદેશો સમાજમાં જશે તે પણ એક પ્રકારની ભક્તિ જ છે। લોકો વર્ષોના વર્ષો સુધી પૂનમના દિવસે અહીં નિયમિત રીતે આવે છે અને રાજ્ય સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 25 વર્ષથી દર પૂનમના દિવસે અહીંમાં ખોડિયારને નમસ્તક વંદન કરવા માટે આવતા રહેલા છે, તે આનંદની વાત છે। આ તકે તેમણે માં ખોડિયાર સમગ્ર રાષ્ટ્રની રક્ષા કરે તેવી પણ પ્રાર્થના કરી હતી। કાર્યક્રમના પ્રારંભમાં નિસર્ગ પરમાર નામના બાળકે માં વંદનાનું સુંદર ગીત રજૂ કર્યું હતું। કલાકાર સુરભી પરમારે પ્રાર્થના રજૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કલા પ્રસ્તુતિ સંસ્થા કલાપથ સંસ્થાના કુશલ દીક્ષિત, મૃણાલ દીક્ષિત, જય બહુચરાજી શક્તિ મંડળ કાળા તળાવના એનડી ચુડાસમા, શ્રીમતી ઇન્દુબેન સીમાળી અને તેમના ગ્રુપ દ્વારા વિવિધ કૃતિઓ જેવી કે પ્રાચીન ગરબો, ગોપ ગુંથણ, રાસ, મિશ્ર રાસ, લોક સંગીત, ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમને શ્રોતાજોને મન ભરીને માણ્યો હતો। આ કાર્યક્રમના નિવાસી અધિકારી કલેક્ટર શ્રી એમ એ સૈયદ, રમતગમત અધિકારી શ્રી સીમાબેન ગાંધી, તાલુકા મામલતદાર સિહોર, તાલુકા વિકાસ અધિકારી સિહોર, ચીફ ઓફિસર નગરપાલિકા સિહોર, વિશ્રામ ગૃહના મેનેજર વિજયસિંહ વાળા, ભરતભાઈ મેર સહિતના સંબંધિત કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આજે રહ્યા હતા। સ્વાગત પ્રવચન નિવાસી કલેક્ટર શ્રી એમ સૈયદે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મિથુલ રાવલ દ્વારા કરાયું હતું। સત્ય આર્ટ ગેલેરી દ્વારા ગુજરાત ફોટો ફેસ્ટિવલ 2015 નું આયોજન। નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઈ અને ઓર્ગેનાઇઝર શિલ્પા દેસાઈ, તોરલ વ્યાસ, હિમાંશુ પંચાલ, મિથુલ કજરિયા અને પ્રીતિ ભટ્ટે આજે નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલ સત્ય આર્ટ ગેલેરીમાં 19 માર્ચથી 22 માર્ચ 2015 દરમિયાન યોજાનાર 4 દિવસ ગુજરાત ફોટો ફેસ્ટિવલ 2015ની ઘોષણા કરી હતી। ગુજરાત ફોટો ફેસ્ટિવલ ફોટોગ્રાફીને એક કલા સ્વરૂપ તરીકે બિરદાવવાનું અંગેનું તેનું ઉજવણીનું એક નાનું કદમ છે। ગુજરાત ફોટો ગ્રાફર્સ વિઝ્યુઅલ ડોક્યુમેન્ટેશનના માધ્યમ તરીકે ફોટોગ્રાફીને સ્વીકારીને પ્રોગ્રામીમાં સામેલ રહ્યા છે। ગુજરાત ફોટો ફેસ્ટિવલ યુવાન ફોટોગ્રાફર્સને આગળ આવવાની અને તેમની કામગીરી અંગે ચર્ચા કરવા તક આપે છે। આ માટે તેઓને ફોટોગ્રાફર સમુદાય સાથે મળી નવા વિચારોને આપલે કરવાનો અવસર મળશે। નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ ગુજરાત ફોટો ફેસ્ટિવલ 2015 વિશે જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં પ્રથમવાર એવા 4 દિવસ ફોટો ફેસ્ટિવલનું આયોજન કરવાથી આનંદિત છીએ। આ એક સામાન્ય શરૂઆત સાથે હું અને મારી ટીમ આ વાર્ષિક ફેસ્ટિવલ દરમિયાન દેશ વિદેશના ફોટોગ્રાફર્સને આમંત્રણ આપી આ શરૂઆતને વિસ્તરિત કરતા જઈશું, જેથી તેઓ પરસ્પર તેમના કામ અંગે ચર્ચા અને વિચારોને આપલે કરી શકે। આ ઉપરાંત અમે પ્રેક્ટિસિંગ ફોટોગ્રાફર્સ કે જેઓ વયથી અને મનથી યુવાન છે એવા લોકોને ચર્ચાનો અવસર મળે તેવો પ્રયાસ કરી રહ્યા છીએ। મને ખાતરી છે કે આ 4 દિવસના ફોટો ફેસ્ટિવલના અંત સુધીમાં તેમાં રજૂ કરાયેલ ભારતના, ગુજરાતના તેમજ વિદેશોમાં ફોટોગ્રાફર્સના ફોટોઝને ખૂબ સન્માન અને પ્રશંસા મળશે। 4 દિવસ આ ફેસ્ટિવલ ગુજરાતના તિથલના જાણીતા ફોટોગ્રાફર સ્વર્ગસ્થ અશ્વિન મહેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે, જેમણે ફોટોગ્રાફીએ ભારત અને દુનિયામાં ફોટોગ્રાફીને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો। આ ફેસ્ટિવલની અન્ય વિશેષતામાં ગુજરાતના અગ્રણી ફોટોગ્રાફર શ્રી રઘુરાયના પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ સામેલ છે। આ ઉપરાંત મહત્વના વિષય પર શ્રી વિવેક દેસાઈ દ્વારા ચર્ચા, શ્રી હરીફ મહિતર દ્વારા ચર્ચા, પેનલ ડિસ્કશન, સ્લાઇડ શો, શ્રી સૌરભ દેસાઈ તથા મનીષ ચૌહાણ દ્વારા ફોટો ટેક ટોક,
તેમ જાણીતા ફોટોગ્રાફર જેમ કે નેવિલ ઝવેરી, રાજેશ પટેલ, અશોક ચૌધરી વગેરે દ્વારા ગ્રુપ ફોટોગ્રાફી શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફોટો ફેસ્ટિવલ 2015ની ઓર્ગેનાઇઝર્સ ટીમમાં સામેલ શિલ્પા દેસાઈ, ધોરલ વ્યાસ, હિમાંશુ પંચાલ, મિતુલ કજરિયા અને પ્રીતિ ભટ્ટ પણ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા અને ફેસ્ટિવલની તૈયારીઓ વિશેની વાત મીડિયાને આપી હતી. કેટલે લોક તો એમ નહીં કહી શકતા, પણ પૂરે ગુજરાતમાં છે, જામનગર, ભાવનગર, પોરબંદર, કચ્છ, પૂરે ગુજરાતમાં છે લોકો આને વાલે હૈ, ફોટોગ્રાફર્સ આને વાલે. કાફી સારા રિસ્પોન્સ ભી લોકો કા આ ગયા કે હમ લોગ આ રહે હૈ. તો મેરે હિસાબ સે પહેલી બાર યે જો આયોજન હુઆ હૈ તો અચ્છા હી રિસ્પોન્સ મિલેગા. સત્યાર્થ ગેલેરી કબ ખુલી હૈ? सत्यार्थ गैलरी 29 जनवरी को ओपनिंग हुआ था. उसके बाद हमने यहाँ पे गांधी जी के कुछ रेयर फोटोग्राफ्स मुकाबले किए जो आप देख सकते हैं. तो अभी हम चाहते हैं कि उसको प्रमोट करने के लिए और आर्टिस्टों का भी हम शो करेंगे. तो उसके चलते हमने लेजेंडरी फोटोग्राफर अश्विन मेहता का शो हम यहाँ से ओपन करेंगे. दूसरी संस्थाओं को भी किराए से देंगे आप? हाँ बिल्कुल. समय पहला तपास करी હાઇપોથાઇરોડિઝમ ને રોકી શકાય છે. હાઇપોથાઇરોડિઝમ વિશ્વભરમાં પ્રત્યેક 3800 નવજાત બાળકોમાંથી એકને અસર કરે છે. ભારતના આંકડા બતાવે છે કે આ સમસ્યા વધારે ગંભીર છે. ICMR ના એક અભ્યાસ મુજબ અહીં પ્રત્યેક 1172 બાળકોમાંથી એક તેમાંથી સંક્રમિત હોય છે. કોન્જેનિટલ હાઇપોથાઇરોડિઝમ નવજાત બાળકોની સમસ્યા છે, જે થાઇરોઇડ હાર્મોનના ઘટાડાની કારણથી થાય છે. નવજાત બાળકોમાં થાઇરોઇડ હોર્મોન મસ્તિષ્કના વિકાસ અને સંપૂર્ણ વૃદ્ધિ માટે અત્યંત જરૂરી છે. કન્જેનિટલ હાઇપોથાઇરોડિઝમ સંક્રમિત સૌથી વધુ નવજાત બાળકોના જન્મ સમયે સામાન્ય પ્રતીત થાય છે, ભલે તેમાં થાઇરોઇડ ગ્રંથિનો વિકાસ બિલકુલ ન થયો હોય. એવું એટલા માટે થાય છે કારણ કે ગર્ભ વખતે થાઇરોઇડ હાર્મોન T4 ની થોડી માત્રા માતાથી બાળકોમાં પહોંચી જાય છે. જો બાળકમાં આ પ્રમાણ ખબર પડી જાય તો તેમાં તાત્કાલિક થાઇરોઇડ હોર્મોનનું રિપ્લેસમેન્ટ પ્રારંભ કરવામાં આવે છે. કન્જેનિટલ હાઇપરથાઇરોઇડિઝમ સંક્રમિત અધિકાંશ બાળકોને પોતાના આખામાં જીવનમાં થાઇરોઇડ હોર્મોનને લેવાની જરૂર પડે છે. સમય પહેલા તપાસ અને જીવનની પહેલી શરૂઆત પૂરતી સારવાર દ્વારા સામાન્ય વિકાસ અને સમજદારી મેળવી શકાય છે. હાઇપોથાઇરોડિઝમની સૌથી વધુ સ્થિતિને રોકી શકાતી નથી, પરંતુ ગર્ભ વખતે જોખમને ઓછું કરવા માટે અને ડોક્ટરના દિશા નિર્દેશો મુજબ માતાઓને પર્યાપ્ત આયોડિન લેવું જોઈએ. તેમને રેડિયોએક્ટિવ આયોડિન સારવાર અને એન્ટીસેપ્ટિક રૂમમાં આયોડિનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ જનસ્વાસ્થ્યનો અતિ મહત્વપૂર્ણ વિષય છે અને આ વિષયમાં લોકોને જાગૃતતા વધારવી સૌથી જરૂરી છે. કોન્જેનિટલ હાઇપોથાઇરોડિઝમ સ્કેનિંગ ફરજિયાત કરવું મદદરૂપ સાબિત થશે. સમયસર ઓળખ અને પૂરતી સારવાર દ્વારા હાઇપોથાઇરોડિઝમથી સંક્રમિત બાળકોમાં પણ સામાન્ય શારીરિક વૃદ્ધિ અને ન્યુરોલોજીકલ વિકાસ પણ થઈ શકે છે. આ એક સામાન્ય તપાસ છે જે ભારતમાં ઘણી હોસ્પિટલો અને લેબોરેટરીમાં ઉપલબ્ધ છે. આ કન્જેનિટલ હાઇપોથાઇરોડિઝમ સામાન્ય રીતે કોઈ જીનેટિક બીમારી નથી. તે ગર્ભવતી મહિલાઓની સંખ્યા ઓળખાવી પણ શક્ય નથી જેમને જીવલેણ હાઇપોથાઇરોડિઝમનો ભય વધારે છે. ખાસ ગર્ભાવસ્થાઓમાં કોઈ છેલ્લા બાળકના હાઇપોથાઇરોડિઝમથી સંક્રમિત થવાથી કૌટુંબિક ઇતિહાસના આધારે આ જોખમથી સંક્રમિત માનવામાં આવે છે. જો કે સૌથી વધુ સ્થિતિઓ પરિવાર સાથે સંબંધ ધરાવતી નથી અને ત્યારે સામે આવે છે જ્યારે નિયમિત અલ્ટ્રાસોનોગ્રાફીમાં ફિટલ ગ્વાટરની ખબર પડે છે. આ સિવાય જ્યારે ગર્ભવતી મહિલાઓમાં ગ્રેવ્સની બીમારીની સારવાર માટે એન્ટીથાઇરોઇડ દવાઓ આપવામાં આવે છે ત્યારે ફિટ્સમાં હાઇપોથાઇરોડિઝમનું જોખમ વધી જાય છે. આવા કેસમાં માતાને રેડિયોએક્ટિવ આયોડિન આપવામાં આવે છે ત્યારે બાળકોમાં કન્જેનિટલ હાઇપોથાઇરોડિઝમનું જોખમ વધી જાય છે. બાળકમાં કન્જેનિટલ હાઇપોથાઇરોડિઝમ ખબર પડતા જ તત્કાલ થાઇરોઇડ હાર્મોનનું રિપ્લેસમેન્ટ શરૂ કરી દેવામાં આવે છે. સારવારના વિકલ્પના રૂપમાં તેઓના મોં દ્વારા લિક્વોથાઇરોક્સિન આપવામાં આવે છે. લિક્વોથાઇરોક્સિન એક સિન્થેટિક થાઇરોઇડ હોર્મોન છે જે થાઇરોઇડ ગ્રંથિ દ્વારા બનાવવાની હોર્મોનની સમાન છે.
आज आप कॉन्जिनेटल हाइपोथर्मियम विषय बात करी थी। कॉन्जिनेटल हाइपोथर्मियम एटले के बाळक ने जन्मती जारोथी तकलीफ हो अने आ वस्तु खूबज अगत्यनी छे, कारण के बाळकोने जे जन्मती जारोथी तकलीफ होय छे एनुं निदान खूब लेट थतुं होय छे अने एनुं रफली निदान 3-4-5 महीना थतुं होय छे अने बाळकनो बुद्धिनो विकास जन्मथी थायरोइड ऊपर निर्भर करतो होय छे। जो थायरोइड हॉर्मोन की कमी हो तो बाड़क खून बुद्धिहीन थी जाते, दर महीने जो आ निदान लेट थे तो आईक्यू पॉइंट पर 5 में घटाड़ो थे। आज अभी बता डॉक्टर कॉन्जिनेटल हाइपोथायरॉइडिज्म जागृति माटे भेगा विषय में बात करी थी। एटले दरेक नवजात शिशु अमे जे डॉक्टर कही छे कि भाई एमनो थायरोइड टेस्ट थी जाए और आइडियल टाइम से 3-7 वगे से आ टेस्ट घनी मेथड थी थी सके, फिल्टर पेपर थी एक प्रिक करीने थी सके, वेन माथी ब्लड लईने करी सकाय, जेनो खर्चो आशरे 100 रुपया होय अने ए दरेक नवजात शिशुनो थवो जोईए। परंतु आपणा देशमां बीजा बधा मेडिकल समस्याओ एटली बधी छे एटले आ विषय पर अत्यारे एटलू बधुं ध्यान नथी आपवामां आव्युं। जे पाश्चात्य देशोमां યુનિવર્સલ નિયોનેટલ થાયરોઇડ સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે, એટલે કે દરેક નવજાત શિશુનો થાયરોઇડ તુરંત ટેસ્ટ થઈ જાય છે, એ આપણા દેશમાં એ પ્રોગ્રામ હજુ અવેલેબલ નથી અને અમારી બધાને વિનંતી છે સરકારને મીડિયાને કે આ નિયોનેટલ થાયરોઇડ સ્ક્રીનિંગ પ્રોગ્રામ થાય યુનિવર્સલ, એટલે દરેકનો, તો જે 2500 બાળકોમાંથી એક બાળકનો થાયરોઇડ મિસ થઈ જાય છે એનો સમયસર નિદાન થાય અને મંદબુદ્ધિના બાળકો થતા અટકાવશે। મારું નામ ડોક્ટર દિવ્યન મારવા છે, હું એન્ડોક્રાઇનોલોજીસ્ટ એટલે કે થાઇરોઇડ ને હોર્મોન્સ વિશેષ છું।